કચ્છ જિલ્લાના રાપર નગરપાલિકા દ્વારા 45 લોકોને માસ વગર દંડ ફટકારવામાં આવ્યો હતો. કલેક્ટરના જાહેરનામા મુજબ તમામ વ્યક્તિઓ માસ્ક પહેરવું ફરજિયાત છે. હાલ કોરોના વાયરસના સંક્રમણની સંખ્યામાં સતત વધારો જોવા મળી રહ્યો છે, ત્યારે વહીવટીતંત્ર દ્વારા અનેક પગલાં લેવામાં આવી રહ્યા છે, જેમાં જિલ્લા કલેક્ટર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું, જેમાં માસ્ક પહેરીને આવશ્યક ચીજવસ્તુઓ લેવા માટે નીકળવું તે મુજબનો આદેશ કરવામાં આવ્યો. તેમ છતાં પણ રાપર પોલીસ દ્વારા કેટલાક લોકો માસ્ક વગર બહાર નીકળ્યા હતા, જેમાંથી 56 લોકો સામે કાર્યવાહી કરવામાં આવી હતી. રાપર નગરપાલિકાના ચીફ ઓફિસર મેહુલ જોધપુરાના માર્ગદર્શન હેઠળ રાપર શહેરમાં માસ્ક વગર ફરતા 45 લોકો સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી, જેમાં સ્થળ પર દંડ ફટકારવામાં આવ્યો હતો. માસ્ક વગર ફરતા લોકોને પ્રથમ વખત 100 રૂપિયાનો દંડ ફટકાર્યો હતો અને રાપરમાં વગર માસ્કે ફરતા લોકોમાં આ દંડ ફટકારવાના કારણે ફફડાટ જોવા મળ્યો હતો. હાલ જે કોરોના વાયરસની જે મહામારી છે તે બાબતે જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા નગરપાલિકાને સત્તા આપવામાં આવેલ છે કે જે કોઈપણ વ્યક્તિ માસ્ક વગર શહેરની અંદર ઘૂમતો જોવા નીકળે તો નગરપાલિકા દંડકીય કાર્યવાહી કરી શકે છે. તે બાબતમાં આપનું શું કહેવું છે? નગરપાલિકા દ્વારા ગઈકાલે અને આજે બપોર સુધીમાં મળી અલગ અલગ 42 લોકોને દંડ કરવામાં આવેલા છે અને એની જે માસ્કનો ઉપયોગ નથી કરતા અને જે બેદરકાર રહે છે આવા લોકોને એપિડેમિક એક્ટ અને પબ્લિક હેલ્થ પહેલોસ અન્વયે આપણે દંડ કરવામાં આવેલ છે અને લોકો માસ્ક પહેરતા થાય અને જાહેર પાસે જે આરોગ્યની બાબતો જળવાય તે માટેના નગરપાલિકા પ્રયત્ન કરવામાં આવે છે. મારી ફરીથી રાપરના અને કચ્છના તમામ લોકોને અપીલ છે કે તમે જ્યારે જાહેરમાં નીકળો ત્યારે માસ્કનો અવશ્યપણે ફરજિયાત ઉપયોગ કરો, અન્યથા કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. તેમજ તમારા દુકાનદારો કે જે જાહેર કામ કરતા લોકો છે એ લોકોને પોતાની જગ્યાએ સ્વચ્છતાના જે બાબતો તકેદારી રાખવાની સૂચના થયેલ છે, સેનિટાઇઝર માસ્ક વગેરે આનું પાલન કરવામાં આવે, અન્યથા તંત્ર દ્વારા તેમની સામે પણ કાર્યવાહી કરવામાં આવશે.